நமோலோயே சௌரி அந்தானம் நமோலோயே சௌரிதானம் நமோலோயே சௌ ஆயிரியானம் நமோலோயே சௌ ஜாயானம் நமோலோயே சௌ திரிகாலவத்தி சாவணம் ஓமகாரமெங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் மோஷதம் செய்யும் காராய நமோ நம மண்மினம் பகவானோ மகிழம கௌதமோ மங்களம் குண்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமாசுமரி சாராய் சுவானுபூத்தியாசாஸ்தி சுவாய் பவாய சர்வாய சமய சார એક બસ ને એકવીસ પછી બસ ને એકવીસ નો પ્રશ્ન આવે ને સ્પષ્ટ છે સાથી સ્પષ્ટ રસ ગંધ રંગ વરણ મેરા શબ્દાદી રૂપે પ્રજનમતા પૂરી ગયો આત્માને કાંઈ કહેતા નથી કે પૂર્ણ મને જાણે અને આત્મા પણ પોતાના સ્વભાવથી છૂટીને તેને જાણવા જતો નથી બંને તદ્દન સ્વતંત્રપણે બંને તદ્દન તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી પ્રેમે છે આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન પર પ્રત્યે ઉદાસીન સંબંધ વિનાનો તટસ્થ છે પર પ્રત્યે ઉદાસીન તટસ્થ છે તો પણ અજ્ઞાની જે સ્પર્શાદિકને સારા નરસા માનીને રાગી દિવસી થાય છે તે તેનો વિનાન છે આવા અર્થની ગાથા હોય કહે છે નિંદીય સંતુય ભયાણી ઉમરા પરિણમ થી બહુયાણી તાણી સોયો રૂસઈ રૂસૈય પૂણો અંબણ્યો કોગળ દવસ દત્ત સરિણ્યમ દસ જઈ ગુણો અમો ગણિલો કંચી બી કેન્દ્રો અસો સો વસો દો નતન ભણે શું શું મંતી શોચે નયે વિણી ગયો સોય વિષય લાવે અસોમ સોમ દવં નતન ગણે ચંદુ ગયો રસોય વિષય માવે નયે વિણી ગયો ચપુ વિષય મલં ગયો રુવા નતન ગણે અસો સો ગંધો ના મન ભણે જીંગ મંતી શોચે નયે વિણી ગયો ગાણે વિષય આવે એમ ગંધન અસો સો રસોણ ભણઈ સો રસય મંતી સો છે નયે વિણી ગયો રસય વિષય માવે અસો સો ફાસો નતંગ ભણઈ સો 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 મંતી સો છે નયે વિણી ગયો કાય વિષય ના આવે ફાસ અસો સો ગુણો નતંગ ભણઈ બુજ મંતી સો છે નય વિણી ગયો બુદ્ધિ વિષય આવે તો ગુણ અસવં સ્વં તદવં નતં બણઈ મુજ મંતી સો છે નય વિણી ગયો બુદ્ધિ વિષય આવે એડો યમ તું જાણ્યો ઓ સમન દેવ ગચ્છઈ મુદો નિગ્રહ માણા પર સ્વયં બુદ્ધિ વિષય નતમ રે પુષ્ગળ બહુવિધ નિંદા સુખી વચન નું પરિણામે એને સુણી મુજને કહ્યું ગણી રોષ ઓષ જેવો કરે ઉદગળ દ્રવ શબ્દ પરણિત તેનો ગુણ અન્ન છે ઓ ન કહ્યું કઈ પણ તમે એ અભૂત રોષ તો કેમ કરે તો કે શબ્દ થી સોનદાને તમ કહે
જ્યાં જીવ પણ અવસર હોવા ન જાય. કર્ણ ગોચર શબ્દ ને શુભ કે અશુભજી રૂપ છે કુંજ મને અનંતને કહે. ને જીવ પણ પકડવા ન જાય અશુભ ગોચર મને શુભ કે અશુભજી ગંધ છે તું સુંદ મુંજ ને ન કહે. ને જીવ પણ અગર હવા ન જાય ગ્રાણ ગોચર ગંધ ને શુભ કે અશુભ જી તે ચાશ મુંજ ને ન કહે. ને જીવ પણ ગ્રહવા ન જાય રસણ ગોચર કહે. શુભ કે અશુભજી સ્પર્શ થયે તું સ્પર્શ મુજ ને નવ કહે. ને જીવ પણ ગ્રહવા ન જાય કાય ગોચર સ્પર્શ ને શુભ કે અશુભજી ગુણથી તું જાણ મુજ ને નવ કહે. ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિ ગોચર ગુણ ને શુભ કે અશુભજી દ્રઢ એ તું જાણ મુજ ને નવ કહે. ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિ ગોચર દેવ ને આ જાણીને પણ મૂંઢ જીવ પામે નહીં ઉપશમ રે. શિવ બુદ્ધિને પામેલ નહીં એ પરગ્રહણ કરવા થાય. એની ટીકા પ્રથમ દ્રષ્ટાંત કહે છે. આ જગતમાં બાહ્ય પદાર્થ ઘટપટાદી એટલે કળાને વસ્ત્રાદી જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથને પકડીને કહેતો નથી. કોઈ હાથને પકડીને કોઈ કહેમાં જોડે તેમ દીવાને સ્વપ્રકાશનમાં બાહ્ય પદાર્થને પ્રકાશવાના કહેમાં જોડતો નથી. કે તું મને પ્રકાશ દીવો પણ લોચુંબક પાસા નહીં ખેંચાયેલી લોચુંબક નહીં સોયની જેમ પોતાના શાંતિ ચૂપ થઈને એને પ્રકાશમાં જતો નથી. પરંતુ સ્વસ્થ સ્વભાવ પરવરી ઉત્પન્ન કરી શકાતો નથી. તેમજ વસ્તુ સ્વભાવ પરવરી ઉત્પન્ન કરી શકાતો નહીં. જીવો જેમ બાહ્ય પદાર્થની અસમિપતામાં તેમ સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. એમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા એવા તેને દીવાને વસ્તુ સ્વભાવથી વિચિત્રપણથીને પામતો એવો મનોહર કે મનોહર ઘટપટાની બાહ્ય પદાર્થ જરા જ રીતે અવતરણ કરતો નથી. શું કહે છે એવી રીતે દ્રષ્ટાંત છે કે બાહ્ય પદાર્થ શબ્દરૂપ રસગમન સ્પર્શ રસ ને ગુણદ્રવ જેમ દેવદત્ત યજ્ઞ હાથ પકડીને કોઈ કહેમાં જોડે દેવદત્ત યજ્ઞદત્તને હાર જોડીને પકડીને કોઈને કહેમાં જોડે તેમ આત્માને સ્વવિજ્ઞાનમાં બાહ્ય પદાર્થ જાણવાના કહેમાં જોડતા નથી. કે તું મને હા ભરે શબ્દ એમ કહે છે. નિંદાના કે સ્તુતિના શબ્દો એ એમ કહેતા નથી તું મને સાંભળ. એમ આત્મા પણ પોતાના સ્થાનને છોડી નિંદા કે સ્તુતિના વચનોને જાણવા જતો નથી. તું મને સાંભળ તું મને જો. બહારની ચીજ એમ કહેતી નથી કે મને તું જો. એ તો જ્ઞેય છે આત્મા જ્ઞાન છે. જ્ઞેય છે એ તો પર જ્ઞેય છે. પર જ્ઞેય એમ કહેતા નથી મને તું જાણે તું મને સુંદ. હા ભર એમ કહેતા નથી. નિંદાના વચનો હોવા છતાં નિંદાના વચનો એમ કહેતા નથી તું મને સાંભળ. અજ્ઞાની શબ્દ સાંભળીને મને આ નિંદા કરે છે મારી એવી કલ્પના અજ્ઞાનમાં કરીને રોષ અને કોષ કરે છે. રાગ અને દ્વેષ કરે છે. કોઈ કોઈને કહેતા નથી કે તું મને જુઓ ને સાંભળ.
તેમ આત્મા પણ ત્યાં જોવા ત્યાં જાતો નથી, પોતાનું સ્થાન છોડીને પોતાના સ્થાનમાં છે. આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી. તું મને સાંભળ, નિંદા કે પ્રશંસા શબ્દોની પર્યાય છે, એ સમય તે જડની પર્યાય થવાનો કાળ છે. એને તને જાણે છે, મને કહ્યું એમ તેમ માનીને રોષ દોષ કર્યો એ અજ્ઞાન છે. આ તો આખી દુનિયાથી નિંદા કરે કોઈ નહીં, સ્તુતિ કરે તો નહીં, શબ્દ શબ્દ છે. નિંદા ને સ્તુતિના શબ્દો સુદગરની પર્યાય છે. એ પર્યાય સાંભળીને તને એમ કેમ થાય છે કે આ મને નિંદા કરી મારી સ્તુતિ કરી? કેમ કે તે તો શબ્દની પર્યાય છે જડની, અને તું તારું સ્થાન છોડીને સાંભળવા જતો નથી, છતાં પણ આ કેમ અજ્ઞાનને લઈને રાગને દ્વેષ થાય છે એમ કે છે. હું મને જોડો એટલે સાંભળવામાં આવ્યું નંદા, અમે તું મને જો જે જ સ્વાદી બીજી ચીજ છે સુંદર રૂપ વાળી કે કુરૂપ વાળી, એ ચીજ તો પૂદગલની પર્યાય છે. એ તને કહેતી નથી તો મને હું રૂપાવું છું, તો મને જોવો. જેમ આત્મા પોતાના સ્થાનને છોડી અને રૂપને જોવા જતો નથી, સમજાય છે કે નિંદા ને સ્તુતિના શબ્દો પૂદગલની પર્યાય છે, એ કઈ આત્માની પર્યાય નથી. તો નિંદા ને સ્તુતિના શબ્દો જડની પર્યાય હોવા છતાં તું તને એમ કેમ થાય છે કે આ મને કહ્યું? તારો સ્થાન છોડીને તું શબ્દો સાંભળવા જતો નથી, ને શબ્દ છે એ કઈ તારે લઈને ક્યાં નથી. એ તો નિંદા સ્તુતિના પરમાણુઓની પર્યાય થાય છે જડની. એ નિંદા સ્તુતિના જડના શબ્દોનું પરિણમન જડને લઈને થયું છે. એને આત્મા એમ માને છે, મને આ કરે કે છે એ અજ્ઞાન છે, એ મિથ્યાદ્રષ્ટિ છે, મૂંઢ છે. આવી વાત છે. શબ્દ અને રૂપ એને કારણે પરણમી રહ્યા છે. એને ઠેકાણે તને એમ કેમ થાય છે કે આ નિંદા મારી કરે છે? એ નિંદા તો જડની પર્યાય છે, અને સ્તુતિ પણ જડની અવસ્થા છે. કુદગલની એ મારી સ્તુતિ કરે છે, આ એમ કેમ કેમ પણ થાય? એ તારી અજ્ઞાનતા તારા સંસારમાં ડૂબાડવાને માટે છે. એની વાત છે ભાઈ, દુનિયાને ક્યાં પડી છે એટલી બહાર ના હો હા જિંદગી ગાળીને મરીને જામું ચોરા ગતિ મારો કરવા. કારણ કે આત્મા તો નિત્ય છે, આત્માની સત્તા તો કાયમ છે, શરીરની સત્તાનું નાશ થશે એ પર્યાય બદલી જશે. તું બદલતા છે આત્મા બદલાઈ જશે, ને એ બદલતા તું બદલાઈ જાય એમ નથી.
ये तो भगवान चैतन्य स्वरूप ज्ञानानंद पोताना स्वरूप बात है એને તને નિંદાને સ્તુતિને સાંભળી અને એ નિંદાને સ્તુતિ મને કરે છે એમ ક્યાંથી આવ્યું તને અને એ નિંદાને સ્તુતિ પાસે તો જતો નથી સતાવીસ એક તારી નિંદાને સ્તુતિ કરી એ હું તને ક્યાંથી કલ્પના જ્ઞાની આવી એમ કહે છે જેની વાત છે જગતથી જગત ચાલે છે કઈ કઈ રીતે રખડવાના રસ્તે ચાલે બધા ચાર ગતિમાં રખડવાના એક વે છોડીને ઢોળવાનું કોણ છો ના શું થાય એવો વિચારે ક્યાં કરવાનો હશે બહારના કઈક પાંચ પચીસ લાખ ધૂળ મળી હોય ધૂળ કરોડ બે કરોડ પાંચ કરોડ ધૂળ બસ ગરકાવ થઈ જાય જાણે અમે પુંજવાળી છીએ અને અમારા બધો જોગ અનુકૂળ છે એ તો બધા પૂર્વજક જળ છે જળની અનુકૂળતા આપવાને કઈ રીતે આવી અને જળની પ્રતિકૂળતા એ આત્મા ક્યાં લાગુ પડી તો તે કલ્પના કરીને માન્યો કે મા મને અનુકૂળતા ત્યારે ખરા બધી પ્રતિકૂળતા છે એ તો તારી મૂંઢતા છે માનેલી દુનિયાથી જુદી વાત છે દુનિયા એટલે ક્યાંય મેળ ખાયો નથી આ શરીર જ માટીનો પિંડલો છે ને માટીથી બનેલો છે ધૂળથી એ ધૂળ એમાં ધૂળમાં ધૂળ મળી જશે મહાન મારા તારો આત્મા સત્તા પર નિત્ય વસ્તુ છે તું આવા સ્થિતિમાં રોકાઈ જઈશ તો તું ક્યાં તારે રખડવું ન જવું છે તારે શાંતિભાઈ નિંદાને સ્મૃતિના શબ્દો જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાયદમાં જોડતા નથી તેમ આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી પણ કે તું મને આંધળ નિંદાને પ્રશંસાના શબ્દો કંઈ કહેતા નથી તમે તું મને આંધળ આખી દુનિયા હલતી સી રીતે ત્યારે રખડવાનું એનો મઠ્ઠી સી રીતે સ્વરાશન આવતા કરોડપતિ માણસ મરીને ઢોરમાં આવતરે પશુમાં માણસના દારૂ ન ખાતા હોય તો માણસના દારૂ ખાતા મરી નરકે જાય માણસ દારૂ ન ખાતા હોય તો એ બધા ઢોરમાં જવાના પશુ થવાના નથી આવતાની ખબર નથી આ શું થાય છે અને મારે ને પરદેવની હારે સંબંધ શું છે પરદેવ સ્વતંત્ર છે હું સ્વતંત્ર છું મને કોઈ કહે એમ નથી કે હું તે સંભવવા જાઉં એવો હું નથી અરે એવા કેવી વિચાર કર્યા હોય આ દુનિયાની ધૂળ આવ્યો ધૂળ એટલે પૈસો અનામરો ને હીરા માણેક ને દસ દસ ક્રોડ ના હોય ને ત્યાં પટોળા ભર્યા હોય ત્યાં જાણે અમારા એને ઓમ પણ તું ક્યાં છો ઈ તો જડ છે જળની જે તારી પાયા આવી છે ક્યાં એ તો ત્યાં એને કારણ આવી છે એને જે કારણે તું કહે છે કે મારા અને મારે મને મજા તને ક્યાં મજા છે તારામાં ગરી ગયા છે ચીજ એ ચીજમાં તું ગયો છો એ ચીજ તારામાં આવી છે શું આ ગજબ
அஜான் மூண்டதா மூண்டதாக அப்ஜோபத்தின கருடூபத்தின் இப்ப மூண்டதாக மூண்டு மூன்று மாதிரி என்ன டோர்மா ஜவானா ஆத்மோ காமே तू मने जो तू मने सुनोगे ये चीज क्या कहते धन नियम क्या कहते मने तुम सुनोगे फूल ऊंचा हो भाई मैंने सुनोगे जड़ थे तो माटी थे फूल ने फूलने सुगन तो माटी जड़ दूर थे न तू तो प्रभु आत्मा को दुनिया की जरूरी छो आ तो माटी दूर थे એ રૂપી રૂપી ને ક્યાંથી અડે વાત તો આ છે કઠણ હોય કે સત્ય આ છે પરમ સત્ય આ છે એનાથી ઓછું અધિક ને વિપરીત કરશે મરીને જે છે દુર્ગતિ હકડશે ત્યાં તો કુદરતમાં કોઈ કોઈની અપાર ચાલે એવું નથી કે ભાઈ અમે કરોડપતિ અને અમરપતિ છે માટે અમને કઈ સારી પદવી મળવી જોઈએ ત્યાં કુદરતના નિયમમાં એમ કઈ છે નહીં એ અબજપતિ મરીને ભૂંડ થાય અને ભૂંડ મરીને પછી પીસતા ખાય નરકે જાય આવા અનંતા ભાવ કર્યા પ્રભુ અનંતા અનંતા ભાવ કર્યા ભાઈ આદિ વિજ્ઞાન આ પહેલા આ પહેલા આ પહેલા આ પહેલા આ પહેલા એમ કરો અનંત અનંત કર્યા છે જામનામ અજ્ઞાનમાં અજ્ઞાનમાં અનંત અભાવ કર્યા હજી પણ અજ્ઞાન જો સેવી તો એવા જ ભાવ તારે કરવા પડશે એમ ત્રણે લોકના નાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્માનું અપરમાન છે અરે એને બહારની આ ધૂળ જરી દેખે ને હું મને સુંગે ફૂલ ફૂલના ઝાડ ને તારી કોઈ બગીચા એમાં હાલનો તાવ નવરાત એને પછી કોશી નાખીને બે દુકાનનો ધંધો બંધ કરે પાંચ વાગે નવરાત એને બે ખાવા પેલા બગીચો હોય ફૂલના બે હા ફૂલ નવલા બનાવે ગોટો બતાવે તેને બધું જોયું છે ને બધું કર્યું છે બધું આખી દુનિયા જોઈ છે કઈ રીતે ચાલે છે અને એકાણું વર્ષ યાર એકાણું નેવું એક આખી જિંદગી આમાં ગઈ છે એક પાંચ વર્ષ વેપાર કર્યો પારી ભરૂચ ને વડોદરા વચ્ચે પારી છે બાકી બધું આઠ કરીને રાખો આખી જિંદગી એક પાંચ વર્ષ દુકાનમાં પિતાજીની દુકાન હતી ચલાવી છે ચાલે મોટી દુકાન અત્યારે એ જ દુકાન છે ચાલીસ લાખ રૂપિયા છે અત્યારે ચાર લાખની પહેલા છે એ દુકાન છે મને તો 60 વર્ષ ત્યાં દીક્ષા લીધા હા દુકાન છોડ્યા અડધ વર્ષ ત્યાં હોળી હવે કે જાય નહી પાછી હા હા કે છે હું મને આ હા સોંગ એ ગંધ તને કે છે રૂપ તને કે છે તું મને જોયો અને રૂપને ગંધ સાંભળવા અને જોવા માટે તું સારું સ્થાન છોડીને ત્યાં જાસ તારા સ્થાનમાં તો અને એના સ્થાનમાં એ છે એની ચીજમાં તારી ચીજ તારીમાં છે તારામાં તારું અસ્તિત્વ છે અને પરની વસ્તુનું તારામાં ના અસ્તિત્વ છે પર વસ્તુમાં પરનું અસ્તિત્વ છે અને તારી વસ્તુમાં એમાં ના અસ્તિત્વ છે જીવનભાઈ પૈસા હમણાં ગયા હતા ને આફ્રિકા પૈસા 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 ધંધા આફ્રિકામાં
एक नेहरू भी महाराज 400 करोड़पति है लक्षण मात्र मानसो हम गया था सभी दीदी था बहु मांगने थे घनी मांगने थे प्रेम रूप बहु प्रेम अफ्रीका नेहरू भी हम जो पति साढ़ा चार सौ करोड़पति दम मत है અને 15 અબજપતિ છે અબજપતિ આવતા અમારે પણ બધા ધૂળ છે બધી એ ધૂળ ના ધણી મળીને જશે ક્યાંય પરના સ્વામી થશો તો પરથી તો પરની છે એના સ્વામી તમે ક્યાંથી થયા તમારું ક્યાં તમારી થી છે દુનિયાથી આવો તો હું એ બધું હોય અહીંયા દુકાનમાં બેન ખરાબ બહેન એમાં દુનિયા દરરોજ ની 5-10 હજાર ની પેદાશ હોય હા ખાતી જાય આપડા પૂનમ ચંદ નહીં મુંબઈ મકાન ચડાવે છે ને પૂનમ ચંદ ભરૂચ ચંદ 10 હજાર ની પેદાશ એક દિવસ ની એક દિવસ ની 10 હજાર ની પૂનમ ધન ચંદુભાઈ નો ભાઈ પણ એવા તો કેટલા કીધા નહી નેહરુ બી 7 લાખ ની વસ્તી માં 450 કરોડપતિઓ છે અને 15 તો મોટા અબજપતિઓ છે 100 કરોડ અબજપતિ ધૂળ ભેગી છે એની ઘણી પણ એ ધૂળ આવી છે એને કારણે એને ઠેકાણ આ માને કે મારે પણ આવીને મારી છે હું ત્યાંથી તારું સ્થાન છોડીને પૈસામાં જા જા અંદરમાં પૈસો તારા સ્થાન પૈસા ગરી જાય તારા આત્મામાં તારો ક્યાંથી થઈ ગયો મમતા કરી અજ્ઞાને મૂંઢતા કરી એમ ભાઈ સુંદર ભાઈ જળ માટીનું શરીર ધૂળ એ મારી છે પણ ક્યાંથી તારી થઈ ગઈ તો એનો આત્માનો થઈ તો તારાથી જુદા છે એ રખડતા રખડતી અહીંયા આવી જાય તું રખડતો રખડતો અહીંયા આવ્યો છે તારે ને એને સંબંધ શું છે એમ કે છે એ કે તું મને માન એ આત્મા કે છે મને હા હા દુનિયાથી ઊંધું છે બાપા હા હા રૂપિયા ક્યાં એના હાથ નાખી દે ને રાખે એના હાથ ક્યાંક રાખે ને નાખે એને કારણે પૈસા આવ્યા છે એને કારણે રહ્યા છે એને કારણે જવાના છે તારે કારણે આવ્યા નથી તારે કારણે રહ્યા નથી તારે કારણે જવાના નથી રાતે કોણ માને દુનિયા ગાંડી પાગલ દાન આપે તો એમાં ધૂળભાઈ કે દાન ક્યાં એની પૈસા મારા છે માનીને તો જળ છે ચૈતન નો જળ થઈ ગયો સ્વામી મારા છે આ 5-25 લાખ ને આપ્યા મારા માનીને આપે મહામિથ્યા મૂંઢ જીવ છે દુનિયાથી ઊંધું છે હવે દુનિયાને જાણીએ છે બધાને અહીં તો પ્રભુ એમ કે છે કે જે કે નિંદા અને સ્તુતિના શબ્દો પડે કોઈના મુખમાંથી એ તો જડની પર્યાય છે એમાં તારે સંતા તમે ક્યાં એ નિંદાની સ્તુતિ થઈ તને કેવા કીધું એને નિંદન હું ક્યાં ક્યાંથી ખસીને સાંભળવા જાઉં નિંદાને ઠેકવા નિંદાને આત્માને ઠેકાણે આત્મા એને ઠેકાણે તું મને નિંદા કરી એમ તે માનવ એ મહાવિજ્ઞાન મૂંઢતા છે એ દાપરાના મોટા પાણી પાણી ઉતરી ગયા છે એ સંજોગાય હે
આવી વાત છે પ્રભુ, શું કરીએ પ્રભુ, શું તારી ચીજ, તું તો કોઈ અલૌકિક છો પ્રભુ, તારી ચીજ અંદર આત્મા આનંદ અનંત આનંદ ને આનંદ જ્ઞાન ને આનંદ કીર્તિ ભરેલો ભગવાન છે અંદર પ્રભુ, પ્રભુ તને તારી કિંમત ની ખબર નથી, અને તું બીજાની કિંમત ટાંકવા જા, તારી કિંમત ની તને ખબર નથી. હા હા હા, એ કે છે હું તને સંને કાશ એ મિશ્રુભ અને રસગુલ્લા ઊંચી ચીજ લઈને એ કે છે તું મને કાશ તો જડ છે. આવી વાત છે પ્રભુ, આપણી વાત નાથ જગત ની ઊંધી છે, જગત તો અત્યારે વિતરાગ ની વાણી આ છે, ત્રણે લોક ના નાથ સર્વજ્ઞ દેવ પરમેશ્વર હરિહંત દેવ નિરાજે છે બહાર મંદિર ભગવાન. હા હા, એની આ વાણી છે પરમેશ્વર ના મુખ માંથી નીકળેલી વાણી છે. હા હા, જગત ને લેશું કઠણ પડે પ્રભુ શું કરે, કોઈ સાંભળ્યું નથી, સાંભળવાની દરકારે કરી નથી. હા હા, હું મને શું, હું મને કાચ એ નિશુમ ને રોટલી કે રસગુલ્લા કે છે તને એ તો જડ છે, હું મને કાચ અને સાંભળો એ મીશુ મને ખાતો નથી આત્મા, મીશુ તો જડ છે માટે ધૂળ છે, ધૂળ ને આત્મા તો અરૂપી છે, આત્મા અરૂપી રૂપ વિના નું એને ખાતો નથી, ફક્ત એને આમો જોઈ ને ઠીક છે એવો રાગ કરે રાગ ને ખાય છે, અને માને છે કે મીશુ ને ખાઉં છું. પંડિતજી જગતી ઊંધી વાત છે બધી, એ ચીજ ખાતર છે એ ખાતર ને આત્મા ખાતો નથી, આત્મા માટે ધૂળ છે ને આત્મા તો રૂપી છે, ફક્ત સાચા આમું જોઈ અને અનાદિની ટેવ પડી છે કે ઠીક છે મીઠાશમાં ઠીક છે, ઠીક છે એટલું એ હાથર ની મીઠાશ નથી એને આવતી, એમાં હાથર ની મીઠાશ તો જળ છે અને પ્રભુ તો અરૂપી છે, આત્મા તો રૂપ પરસિંગાનો છે અને એ તો રૂપ ગુંદર જડ છે. હા હા હા, એ હાકર નો અપવાદ નથી, એને ફક્ત હાકર નું લક્ષ કરે છે અને ઠીક છે એમ કલ્પના કરી એને રાગ કરે, રાગ નો અપવાદ એને આવે છે, રાગ ને તાકે છે અને માને છે કે હાકર ને તાકું, હાકર ને પ્રણકાવાનો કોઈ તાકી શકું નથી. આવી વાત પાગલ જેવી લાગે, પાગલ ને પાગલ ને શું કે છે, પ્રભુ તને ખબર નથી તારી ચીજ અંદર કોણ છે, અંદર અનંત આનંદ ને અનંત જ્ઞાન થી ભરેલો ભગવાન છો તું, હું ભિખારા ગળા કર્યા છે તારામાં નથી, એને માગણ થયો માગવા અને તારામાં છે તેને લેવા ઈચ્છતો નથી, અંદર વસવું પડી છે તેને લેવા ઈચ્છતો નથી, અને જે તારામાં નથી તેમ માગણ પેલી માગણ ભિખારી થઈને લાવ પૈસા લાવ, બાયડી લાવ, છોકરા વાળો આબરૂ લાવ, મકાન મોટા અહિયા બનાવો કરોડો રૂપિયાના, કોના પણ તારા ક્યાં હતા, ભિખારી હું થયો તારા ભીખ માગ્યા કરે છે. એ કે છે અહીંયાચાર ભગવાન પાસે ગયા હતા, ભગવાન બિરાજે છે મહાવદેમાં શ્રીમંદર સ્વામી,
2050 مدى 2050 جہاں گیا تھا اب بھی نظارہ پڑا جہاں تھی یہاں ابھی نہ آباد ساخر ہو کیا دنیا نے پائیں ظاہر کری وستو تھیتی مریادہ پرمانے تھے یہ مریادہ ان جنہیں مانشو تو رکھری مرشو یہ بھی بات ہے ہم پر کیا ہوتو دیکھتی کچھ بات سے لوگ نہیں ہیں کیا بھگوان پاسر بے چھوٹو آور کے پر نام چیر دری آتا وہ آئیں کاٹھے اور آو بھی گیا سے وستو چھتی بھگوان پاہیں سیدھی ہاں بڑی سی آپ کا એ લાડવો ચડવાનો આ મોઢામાં બળકો આવ્યો કે કાચેરી નોરો થયો એ એમ જળ છે તો માટી છે એ એમ કે છે કે તું મને સાચ અને આત્મા પોતાના અરૂપ્યના સામે છોડીને આત્મા જાય છે એ દગડ છે અરૂપી આત્મા અરૂપી ભાવમાં જાય અંદર ભગવાન તો અરૂપી છે અંદર આત્મા એના ભગવાનનું જે વરણ ગંધર્વ સ્પર્શ આત્મા બંધ નથી અને આ તો વરણ ગંધર્વ સ્પર્શ વાળી ચીજ છે એને આત્મા કેમ અડે ને કેમ ચાખે સમજાય છે કે આ તો દુનિયાનો ઉલટ પલટ ની વાતો છે ધર્મ ને આને મળવી મુશ્કેલ છે પ્રભુ ફેરફાર થઈ ગયો બધો દયા પાડો વધ કરો આ કરો ધૂળ કરો ને તરીકે ની જિંદગી વહી ગઈ સત્ય શું છે પરમ સત્યનું સ્વરૂપ શું છે એ અંતરમાં જાનું ભજવા વિના જાણ્યા વિના ભવનો અંતા આવે એવો નથી બાપા નહીતર તો ભાવમાં રખડી રખડી મરી ગયો છે લાડવાને અંદર નિશું જાણે છે પણ કેવું વ્યવહાર છે સાંભળો જે પાછી બીજી છે એને આત્મા જાણે છે એમ કેવું વ્યવહાર કેમ કે આત્મા તેમાં તન્મય થયા વિના જાણે છે જુદી જાત છે બાપુ દુનિયાથી જુદી જાત છે એ રસ છે કે લાડવો છે એને જાણતો નથી ખરેખર તો તે પોતે પોતાને જાણે છે કારણ કે લાડવામાં તન્મય થયો અંદર તન્મય એકમય તો થયો નથી એકમેક થયા વિના તેને જાણે ક્યાંથી આવી વાતો રાત કરતો નથી પણ જાણે છે કે નહીં આમ હરીભાઈ પૂછે છે જાણ્યા વિના પોતે પોતાને જાણે છે ને એ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થાય છે ને જાણે છે એ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં થાય છે તેને તે જાણે છે
ایک اکثر ہو چھو دو پر سے تو ان اوپر سے یہ کہیں رخ سے کہہ دینا اچھا رہی موسم سے نہیں کہہ دینا ہم کٹ کا چیرا رہا ہوں جہاں ہوں چاہاں ہم بٹ جا رہا ہوں ہم خواب ہوئے نا جہاں ہوں ہوں سے پربو تم ہوں سے ایک ہی چیز نے جڑنے تاکوا تو جتو نتھی پر کھرے کھر تم انہیں جانے سے ہم کہوں یہ ویوار تھے جانے سے تمہاری تنمئی نتھی فقط انہیں جانوانو جی جنان پوتانو سے ہمائی تنمئی سے پر کھرے کھرے پوتے پوتانے جانے سے پڑے کیا وچار نہ وقت کیا ہوئی ہوئی رب دی ویپار نے پیسہ بھائی جی سو گا ہم آبوں ہاں بگو مغین کیا کی نے અગ્નિ ને જાણે છે એમ કેવું વ્યવહાર એ જ્ઞાન માં પોતાનો સ્વભાવ છે કે પોતે પોતાને જાણે અને પરને પરની અપેક્ષા વિના પરને પોતામાં જાણે પરને અડ્યા વિના પર વિના પરની અસ્થિ છે માટે એને જાણે છે એમ નહીં આ જાણવાના અસ્તિત્વનો એવો સ્વભાવ છે સપર જાણવાનો પોતાનો સ્વભાવ એ પોતે પોતાને જાણે છે અરે આટલું બધું ક્યાં લઈ જવું હા 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 અગ્નિ ને દાસ તો નથી મને ફર જોવાય એ અગ્નિ બાયડી નું શરીર કહેતી નથી પણ તું મને એમને સ્પર્શ હું આવા રેશમના ગાડલા હું આવી ચીજો કહેતી નથી પણ તું મને સ્પર્શ અડે તું પોતાનું સ્થાન છોડીને ત્યાં જબડું નથી એના સ્થાનમાં અડવાનું પ્રભુ તારી મર્યાદા તો આ છે નાથ એથી ઓળંગીને રખડે છે થોડા ક્ષણ અવતારમાં બાપુ એ ક્ષણમાં દેહ છૂટી જાય છે આમ વાંક એના વૈદું આવે ને જે સમયે જે ક્ષણે જે ક્ષેત્રે દેહ છૂટવાનો તે છૂટી છૂટ્યો એક સમય વધે એવું નથી ને એક સમય ઘટે એવું નથી એમાં પ્રભુ તારી ચીજ છે એને જો તું જાણી લે કે હું તે કોણ છું એની જો કિંમત કરી લે અને એનો અનુભવ કર તો જન્મરણ મળશે નહીતર જન્મરણ મટવાના નથી પ્રભુ હા 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 તારી જજબ કર્યો છે ને આ સારે સંતો એ જગતને જાહેર કરીને દુનિયાની દરકાર મૂકી દઈને આ દુનિયાને મેળશે કે નહીં સમાજને આ સંતોમાં ગોઠવી શકશે નહીં ગોઠવી શકશે કે નહીં એનું એ જાણે વસ્તુ સ્થિતિ હશે હા 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 તું મને સ્પર્શ એ અગ્નિ એમ કે છે કે તું મને ફરક ભાઈજીનું શરીર છે ધૂળ માટીનું એ એમ કે છે તું મને ફરક તેમ પોતાનો આત્મા પોતાના સ્થાન છોડીને સ્પર્શમાં જાય છે શરીરના પરમાણુ જળમાં જાય છે ભગવાન અરૂપી એ રૂપીમાં જાય રૂપી આરૂપીમાં આવે શું છે આથી ત્યારે આ બધા ધર્મના નામની ગડબડ થઈ ધર્મના નામે ગડબડ છે અત્યારે થઈ
वस्तु स्थिति कौन से इन वर्षों से है ना भेद ज्ञान विना जुदा पड़ा ना ज्ञान विना कोई नहीं जुदो थी सके नहीं बधी चीजों जे स्पर्श गंध रस आदि संभो अरे आ शरीर अरे अंदर कर्म अरे अंदर राग ने द्वेष ये पण भिन्न विकार से प्रभु तो निर्मल निर्विकारी जुदो छो ये विकार ते दुख रूप देखा प्रभु ते उभी करी छे तारू स्वरूप नथी ये विकार थी रही तारी निर्विकारी अंदर सच्चिदानंद प्रभु सच्चिदानंद आत्मा छे सच छे चिदानंद नाम चिद नाम ज्ञान ने आनंद नो दरियो भेरो छे हा हा आमो केनी जोयो छे ते भर्या भर्या भाणे आमो जोयो छे केनी आम दुनिया में नथी कहवा तो आपने ग्रस्त नो दीकरो होय ने रिपीटारे चढ़ी गयो होय करोड़पति नो दीकरो होय ने बिचारे कोई बावन छे तो के एक बेटा ये अपना घर नहीं खमे आम अने ये वेटी माथी लई ने तू देवा जा देवा ना आ व्यभिचार ना आपको नहीं ना पे एम प्रण लोक नो नाथ जगत ने कहते कि जड़ ने तो अनुभवे छो एम माने छो ये तारू नहीं टके તારું તત્વ રખડવામાં ચાર ગતિમાં પરિભ્રમણ રાખે બહુ અધિકાર બરાબર અધિકાર આડવાની ગયો તમારા પગાર પગાર નહીં 8,000 ના પગાર મહિનાની ને 6,000 નો પગાર 8,000 નો પગાર ગુડમાં હવે તો કઈ પીડા થતા લાખો રૂપિયાની પેદાશો એક દિવસની અત્યારે એવા કેટલાય પીડા થતા ગુડમાં જાય એમાં મરીને જવાના એટલે અહીં કે છે હું મને ફરક એ છે એ ચીજ હું વાળા ગાડલા રેશમના હું વાળી ચીજ અને છોકરા નાના રૂપાળા નાના હોય છે ને 6 મહિનાના 12 મહિનાના બધું ભરે છે ને બધું એ જળ છે પ્રભુ તું આત્મા જુદું આ જળ જુદું એ જુદું હું ચુંબન કોને લે છે એ તને ખબર છે શું કરે છે એમાં એ ચુંબનમાં શું થયું એ તને ખબર છે એ આ એને હજુ નથી આને તું હજુ નથી તને અંદર રાગ થયો છે વિકાર થયો છે વિકારને અડીને વિકારના દુઃખને ભોગવે છો આવું છે દરે ઉતરવું કઠણ પડે પ્રભુ કદી હાંભળ્યું નથી એ રસ્તા લીધા નથી ઊંધા રસ્તા મૂક્યા નથી સબળા રસ્તા લીધા નથી ધોળાશના અવતારમાં અનાદિથી રખડી દુઃખી છે આત્મા એની એને ખબર નથી એ રાગ દ્વેષી પૈસામાં લગ જાય છે દુઃખ છે બહેરીમાં લગ જાય છે રાગ છે દુઃખ છે એ 5-5 લાખનું મકાન પીવે વાસ્તુ કરે અને કાર્યવાહો કરે બોલાવીને બોટાને બોલાવીને લાભથી કે હો હા એ બધું રાગ છે પ્રભુ એ દુઃખ છે એ જ મૂળ કોને કે જેમાં દુઃખ છે તેને મજા માને છે કારણ કે પરતર્પણા લક્ષમાં તો રાગ છે રાગ એટલે દુઃખ દુઃખ ને મજા માને છે મૂળ છે
અને પછી કરોડપતિ ને અબજપતિ હોય ને લાખ પૂછતાનો પગારદાર મહિને હોય છે ને ત્યાં તમારો 15,000 નો પગારદાર એને ચંદા ના દીકરો મહિનાનો 15,000 એમાં હું ધૂળ છે ને આના મક્કામાં આઈ છે ને એની માયરે શનિવાર આ કે છે સ્પર્શ વાળે કી તને કહેશે કઈ હું સ્પર્શ મને હળી આત્મા રૂપી છે આત્મામાં તો રંગ ગંધર સ્પર્શનો છે નહીં રંગન બરફ નથી તે રંગન બરફ ને સી રીતે અડે આવી કઈ વાત પાગલ જેવી વાત લાગે છે ભગવાન થવાની વાત છે આ રખડી રખડી ને મરી દુઃખી થયો છે 84 ના અવતારમાં એક એક 84 ની યોની 84 યોની ને એક એક યોનીમાં અનંત અવતાર કર્યા પ્રભુ ઘાઘરાના કુતરાના ભૂંડના નરકના એવા આનંદ ભાવ દયા કરવા કર્યા પણ આ જ્યાં ભાવ મળ્યો ત્યાં ભૂલી ગયો અને દયા કરના યારે કરતો નથી કે દયા કરવામાં હતું ગયા પણ અત્યાર સુધી તો આત્મા છો કે નહીં સત્તા છે કે અસ્તિત્વ શાશ્વત છે કે નહીં એ રહી ક્યાં છે જે રખડવામાં રહી એક ગતિમાં હતો ને એવી તો ચારેય ગતિમાં અનંતવાર રહ્યો છે આ પણ એક વાર નથી પહેનો કઈ આ તો અનંતવાર પહેનો છે અને અનંતવાર અબજોપતિ થઈ ગયો છે અનંતવાર નર્કમાં ગયો છે અનંતવાર પશુ ઢોર થયો છે અનંતવાર સ્વર્ગમાં દેવ થયો છે એ મૂળતાને લઈને ભાવ કર્યા બધા વસ્તુની સ્થિતિની મર્યાદાની ખબર ન મળે આ કે તું મને ઊંઘ વરસ એમ કે તું મને જાણે એક જવાયું ઈ એમ ચીજ કે છે તું મને જાણ અને તારો આત્મા અહીંથી જઈને ચી ચીજ માં જાણવા જાગ્યા અને આત્મા પણ લો ચુંબક આસાન નહીં લો ચુંબક નો પથરો હોય છે એ લોઢાને ખેંચે લો ચુંબક નો પથ્થર છે એ લોહને ખેંચે એમ લો ચુંબક ની પાસાની ખેંચાય એવી લોખંડની સોયની જેમ પોતાના ખામથી ચૂત થઈ એ ખેંચાણ કરે છે તું ક્યાં જા લો ચુંબક નો પથરો જેમ સોયને ખેંચે છે એમાં સ્પર્શ ગંધ વાળી ચીજો એ તને ખેંચે છે હું મૂર્ખ થઈને ત્યાં જા હા હારું છે ને નરસું છે એમ કલ્પના કરવા મંડી પડ્યો છું અરે કામ આવો આવો આની સાંભળવી મુશ્કેલ પડે પરમ સત્ય કામ પડવું મુશ્કેલ પડે જાણી ક્યાં છે અને સાંભળવામાં પણ મુશ્કેલ રાખો દી આમ કરીએ છે નથી કરતા હું કરે તો પણ આખો દી અજ્ઞાન કરે મેં આનું કર્યું મેં આનું કર્યું મેં આનું કર્યું હું વ્યવસ્થાપન છું ફલાણા નો વ્યવસ્થા કરનારો વ્યવસ્થા મારાથી થઈ છે ધૂળથી થઈ નથી આ બંને એની વ્યવસ્થા થઈ આનાથી થઈ ને તારાથી થઈ આવ્યું ક્યાંથી આ તો ત્યાં સુધી લીધું તું મને જાણ એ પણ ખોટું છે એમ કે છે ભાઈ એ ચીજ એમ કે છે તું મને જાણ મેં પોતાનો આત્મા પોતે લોચમગ ની જેમ ખેંચતા ની ત્યાં જાણવા જાય ત્યાં
مطيع بربر سادان مانس بلشارة بيه مولاي سيكا نبرو مجور مجور أفتو دي مجور يكر بي مجوري تغني نوكري هون مجور يأخو دي تجي بند آتن جانو پگار مولاي سبه جانو دور دو مولاي آتو دي مجور يكر بي راغن اندشني راغن اندشني موتا مجور كاي خبر مولاي ستني آئے کہتے ہیں تُو من جان ایمی چیز کہتے ہیں جن تُو لو چمکنی جن سوچ پھینتا یا ویسے ایم تُو آئی تھی کھینتا ہے نیتا جا سو آئی تھی کھینتا ہے یا روپی تائی سے بھولا مندر یہ پوتا نو سان چھوڑی نیانا جانوا جائی ہے ارے کرے تے تے پر نہ جان تو نہ بھی پوتا نہ جانے سے میں خبر کیا سے نے ہاں 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 اتما پاں پوتا تا لو تو مگنی بیٹھے نہیں جائے پوتا نا سنتے تو تھے نے بار بار جانوا تو تو نہیں ये पदार्थ ने जानवा जतो आप पुस्तक ने जानवा आप बिना आत्मा जतो नहीं हमें आमाजी ज्ञान थाय छे ये पुस्तक माती नहीं आ तो जर्ज माती छे जर्ज माती ज्ञान थाय ज्ञान में तो दरियो भगवान छे अंदर प्रभु पोते आत्मा ज्ञान थी ज्ञान नो सागर छे ज्ञान ज्ञान थी ज्ञान थाय छे आमा थी नहीं एमा मुंबई ना वेपारी पोटा हमारी आ करोड़पति ने अबजोपति पोते वखाई नो भर्यो होय مگر پھٹی گیا ہے اندر کی ہاں بابا نورا مت آئے کیسے کہ یہ چیز ہی ہوتی چیز کی نا کہیں کہ تم نے ہاں بھر شبد تم نے جو روپ تم نے ہون گند تم نے چاہ رس تم نے پر پر تم نے جہاں وستو ये आने आत्मा पोता ने छोड़ी ने त्या जतो नहीं पोताना शांति चूत थी ने बाय पदार्थ ने जानवा जतो परंतु वस्तु स्वभाव पर बड़ी उत्पन्न करी सका तो नहीं हुआ किया तेमा वस्तु स्वभाव पर ने उत्पन्न करी सका तो नहीं हुआ थी शू कैसे વસ્તુનો જે સ્વભાવ છે એ પરબળી ઉત્પન્ન થતો નથી અને પરના સ્વભાવને આ વસ્તુ વળી ઉત્પન્ન થઈ શકતો નથી પર વળી આત્માનું થતું નથી અને આત્મા વળી પરનું થતું નથી કાંઈ થતું નથી આ બધા મૂંગા તોફાન કેવા બધા હીરા માણી એને મોટો છે ને સ્ટીલનું કારખાનું સ્ટીલ દૂધના કારખાના આ તો ત્યાં સુધી કહે છે કે તું તેને અડતો નથી તેને જોતો નથી તેને સાંભળતો નથી તેને સૂંઘતો નથી તેને સ્પર્શ કરતો નથી તેને જાણતો નથી ગાથા બહુ ઊંચી છે વિશેષ આવશે